જી જો ગઈકાલે આપણને અમેરિકાના બજાર તરફથી થોડા ઘણા ઘટાડા સાથેના જે કારોબાર આપણને ખાસ કરીને જોવા મળતા મળ્યા હતા, ખાસ કરીને તમે જોશો ડાઉ જોન્સ, S&P 500, નાસ્ડેક, ત્રણે ત્રણની અંદર આપણને થોડા ઘટાડા સાથેના જ કારોબાર જોવા મળ્યા હતા. ખાસ કરીને બજારમાં જે ટેક કંપનીઓના પરિણામો આવ્યા અને પરિણામોને પર આપણે હવે અહીંયાથી ખાસ કરીને નજર રહેવાની છે. આલ્ફાબેટના પરિણામો આવતા દેખાયા હતા. કંપનીએ એક સારું ત્રિમાસિક પરિણામ અહીંયાથી રજૂ કરતું દેખાયું છે. આવક અને નફો બંને અપેક્ષા કરતાં વધારે વધ્યો છે અને કંપનીની આવકમાં 14% વધારો થયો છે, જેમાં યુટ્યુબથી લગભગ 8.86 બિલિયન ડોલરની આવક થઈ છે અને ક્લાઉડ સર્વિસીસથી 10.35 બિલિયનની આવક થતી જોવા મળી છે અને કંપનીએ જાહેરાતથી લગભગ 64.62 બિલિયન ડોલરની કમાણી કરી છે. એટલે ઓવરઓલ એક પ્લેટફોર્મથી આપણને જોઈ રહ્યા છે સારી એવી આવક અહીંયા આપણને બનતી દેખાઈ રહી છે. બીજી તરફ ટેસ્લાના પરિણામો આવતા દેખાયા. કંપનીએ અપેક્ષા કરતાં નબળા પરિણામો રજૂ કર્યા છે. નફામાં ઘટાડાને કારણે કંપનીનો શેર 8% જેટલો ઘટ્યો છે અને સતત 4th ક્વાર્ટરમાં ઓપરેટિંગ માર્જિન ઘટ્યું છે. ઓપરેટિંગ માર્જિન 3 વર્ષના નીચલા સ્તરે કંપનીની આવક લગભગ આપણને 25.50 બિલિયન ડોલર સુધી જોવા મળી છે. એટલે એના પર એક ખાસ ધ્યાન રાખતા રહીશું. પરંતુ આ બધાની વચ્ચે ગઈકાલે એક રાહતના સમાચાર ક્રૂડ તરફથી આવ્યા છે. ક્રૂડમાં કિંમતોમાં 5 અઠવાડિયાની નીચી સપાટીએ આપણને પહોંચતું જોવા મળી ગયું છે અને સતત 4th દિવસ એવો રહ્યો છે કે જ્યારે ક્રૂડની અંદર એક ભાવમાં આપણને ઘટાડો જોવા મળ્યો છે. હવે ગઈકાલે જોશો તો બ્રેન્ડના ભાવ આપણને 80.53 ડોલરની નીચે જોવા મળ્યા હતા. બ્રેન્ડ 82 ડોલરની નીચે છે અત્યારે અને WTI 78 ડોલરની નીચે છે. ખાસ કરીને ઇઝરાયલ અને હમાસ વચ્ચેના જે યુદ્ધ વિરામ પર વાતચીત ચાલુ છે, ઇજિપ્ત કતાર વાતચીતમાં મધ્યસ્થી અહીંયાથી ખાસ કરીને બન્યા છે, આ બધાની એક અસર જોવા મળી છે. બીજી તરફ US માં ઘટતી માંગને કારણે પણ દબાણ સર્જાયું છે. હવે અહીંયાથી 1 ઓગસ્ટે આપણને ઓપેક અને સાથી દેશોની મીટિંગ થતી દેખાશે. એટલે ત્યાંથી ઉત્પાદન કાપ કે ઉત્પાદન વધારાને લઈને શું ખાસ અપેક્ષા આવે છે એના પર એક ખાસ નજર આપણી રહેશે. પરંતુ આ સિવાય એશિયાના બજારો પર નજર કરી લો. આજના દિવસે તમને એશિયાના બજારોમાં મોટેભાગે એક નરમાશ તરફી જ કારોબાર ખાસ કરીને જોવા મળી રહ્યો છે. જુઓ, તમને આજે નિકેની અંદર એક લાલ નિશાનમાં દબાણ જોવા મળી રહ્યું છે. આ ઉપરાંત તમને શાંઘાઈ, હેંગસેંગ જેવા બજારો પણ દબાણમાં જ દેખાઈ રહ્યા છે. કોસ્પી, તાઇવાન અને સ્ટ્રેટ ટાઇમ્સની અંદર પણ એક દબાણ સાથે થોડો મિશ્ર કારોબાર આજે જોવા મળી રહ્યો છે. પરંતુ આ બધાની વચ્ચે તમે ગિફ્ટ નિફ્ટીના ક્યુઝ જોઈ લો. ગઈકાલે આપણને બજારની અંદર 24,453ની આજુબાજુનું ક્લોઝિંગ ફ્યુચર્સમાં જોવા મળ્યું હતું અને અત્યારે 24,404ની આજુબાજુના સંકેત આપણને ગિફ્ટ નિફ્ટી આપી રહ્યું છે. એટલે 85 પોઈન્ટનું દબાણ આજના દિવસે ગિફ્ટ નિફ્ટીમાં છે. જોકે ગઈકાલના આપણે બજારમાં જે સેટઅપ જોયું હતું એ થોડુંક બેરિશ સેટઅપ હતું, એટલે આજે થોડુંક ઘટાડા તરફી કારોબાર થાય એવી જ અત્યારે તો અપેક્ષા બનતી દેખાઈ રહી છે. એક વાર ફરી ઘટાડા